મહેસાણા જિલ્લાની વિશ્વભરમાં જાણીતી ઉર્જા એપીએમસીમાં બીજે ટર્મના ચેરમેન પદ માટે આજે ચૂંટણી યોજવામાં આવી હતી। વર્ષોથી ભાજપ હસ્તક રહેલી ઉર્જા એપીએમસીની ચૂંટણી સ્પેશિયલ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી। ઉર્જા એપીએમસીની ચાલુ સદસ્યોની બોડીમાં બીજી અઢી વર્ષની ટર્મના ચેરમેન માટે ચૂંટણી યોજવામાં આવી હતી। ચેરમેન પદની બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ચાલુ ટર્મના ચેરમેન દિનેશ પટેલની બીજી ટર્મ માટે ચેરમેન પદ માટે સર્વાનુમતે વરણી થતા જ તમામ લોકોએ દિનેશ પટેલને આવકારી સન્માનિત કર્યા હતા। દિનેશ પટેલે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મૂકી અને મને જે બીજી ટર્મ માટે ચેરમેન તરીકે કામ કરવાની તક આપી છે તો એ માટે હું પાર્ટીના તમામ હોદ્દેદારો પ્રમુખ શ્રી પાટીલ સાહેબ અને સંગઠનના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ઊંઝા એપીએમસી ભારતભરમાં એક આગવું નામ ધરાવે છે અને એની પ્રતિષ્ઠાને આગળ લઈ જવા માટે જે કોઈ પણ કામ કરવા પડે એના માટે અમારી સંપૂર્ણ ટીમ કટિબદ્ધ છે। પાર્ટીનો ઊંઝા એપીએમસીનો વેપાર દર સાલ ઉત્તરોત્તર વધતો જ રહે છે અને એને વધારવા માટે ખેડૂતોની આવક બમણી કરવા માટે આત્મનિર્ભર ભારતની જે પરિકલ્પના છે મોદી સાહેબની એને સાકાર કરવા માટે ખેડૂતોને કેવી રીતે વધારે સારા દામ મળે સમગ્ર વિશ્વમાં સ્પાઇસ માર્કેટ તરીકે જ્યારે ઊંઝાનું નામ પ્રખ્યાત છે ત્યારે મસાલાના ઓર્ગેનિક પાકને પ્રોત્સાહન મળે અને સામાજિક પ્રક્રિયા સામાજિક સેવાની કામગીરીમાં પણ ઊંઝા એપીએમસી હંમેશા અગ્રેસર રહે અને એ માટે કોઈ પણ કામ હોય કોવિડનું હોય કે પછી એક્સિડન્ટ વીમાનું હોય ખેડૂતોને પાક સહાય આપવાની હોય પાક પ્રોત્સાહન કરવાનું હોય પીએમ કેર ફંડ કે સીએમ કેર ફંડ રાહત ફંડમાં ગમે ત્યારે કોઈ ફાળો આપવાનો હોય હંમેશા એપીએમસી ઊંઝા અગ્રેસર રહેલી છે અને એનો વિકાસ થાય એ દિશામાં અમારા પગલાં રહેશે।